વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર. આપણે ગયા લેક્ચરની અંદર મિશ્ર મધ્યક ભણ્યા હતા અને આપણે આ લેક્ચરમાં ભારિત મધ્યક ભણવાના છીએ. મિત્રો, એક એક લેક્ચરની અંદર એક એક મધ્યકના ટોપિક આપણે સોલ્વ કરી રહ્યા છીએ. આવતા લેક્ચરમાં આપણે ગુણોત્તર મધ્યક શીખવાના છીએ. મિત્રો, તો ખાસ તમે આ મિશ્ર મધ્યકની પ્રેક્ટિસ કરી રહી હશે. આજે આપણે ભારિત મધ્યક શીખીશું. અને હા, ચેનલ આપણી પાસવર્ડ એજ્યુકેશન સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી કરીને આવતો લેક્ચર જે નેક્સ્ટ લેક્ચર છે એમાં ગુણોત્તર મધ્યક ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય, કે જે આપણે વ્યવસ્થિત રીતે ભણવાના છીએ, સમજૂતી મેળવવાના છીએ. તો ચલો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભારિત મધ્યક ભણીએ. તો આપણે ચર્ચા થઈ હતી એ પ્રમાણે કે જ્યારે માહિતીના બધા અવલોકનોનું મહત્વ સરખું ન હોય, માહિતી જે પણ આપેલી છે બધા અવલોકનોનું મહત્વ અલગ અલગ હોય છે, તો એ અલગ અલગ મહત્વ આપેલું હોય એટલે કે સરખું ન હોય, ત્યારે દરેક અવલોકનોને તેના મહત્વના પ્રમાણમાં ભાર આપવામાં આવે છે. ફરીથી, કે જ્યારે માહિતીના બધા અવલોકનોનું મહત્વ સરખું હોતું નથી, બધાનું મહત્વ અલગ અલગ હોય છે, ત્યારે એ અવલોકનોને તેના મહત્વના પ્રમાણમાં ભાર આપી મેળવાતા મધ્યકને ભારિત મધ્યક કહે છે. એટલે કે માહિતી જે આપેલી છે, જે અવલોકનો આપેલા છે, એ વસ્તુને મહત્વના પ્રમાણમાં ભાર આપવામાં આવે છે અને ભાર આપી અને મેળવાતા મધ્યકને ભારિત મધ્યક કહે છે. તેને સંકેતમાં એક્સ બાર ડબલ્યુ, વેઇટ, વેઇટ એટલે મહત્વ, વજન, ભાર, કે જે ભાર આપવામાં આવે છે એ પ્રમાણે ભારિત મધ્યક શોધવામાં આવે છે. તો મિત્રો, બુકની અંદર એના દાખલા ઉદાહરણ નંબર 13.2 માં બીજો, ત્રીજો અને સેક્શન સી માં 13માં નંબરનો દાખલો, આટલા દાખલાઓ છે, એનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો ભારિત મધ્યકનું સૂત્ર એક્સ બાર ડબલ્યુ બરાબર, સૂત્ર શું થાય, એક્સ બાર ડબલ્યુ બરાબર સિગ્મા ડબલ્યુ આઈ એક્સ આઈ, અથવા એક્સ આઈ ડબલ્યુ લખો તો કોઈ પ્રોબ્લેમ નથી, ચાલે એવું છે. તો સિગ્મા ડબલ્યુ, અને હા, આઈ ન લખો તો પણ ચાલશે, બરાબર. તો સિગ્મા ડબલ્યુ એક્સ અપોન સિગ્મા ડબલ્યુ. તો યાદ રાખજો, એક્સ ની અંદર ભાવનો સાપેક્ષ ટકાવારી ફેરફાર આપેલો હોય, ચલ આપેલો હોય, સૂચકાંક આપેલો હોય, ખાલી આંક આપેલો હોય, એને એક્સ વડે દર્શાવવામાં આવે છે. અને ભાર, મહત્વ, અગત્યતા એને આપણે ડબલ્યુ તરીકે ઓળખીએ. કુલ ખર્ચની ટકાવારી આપેલી હોય તો એને પણ ડબલ્યુ તરીકે ઓળખીએ છે. તો આ રીતે એક્સ અને ડબલ્યુ ઉપરથી ડબલ્યુ અને એક્સ નો ગુણાકાર કરીશું અને ડબલ્યુ વડે આપણે ભાગાકાર કરીશું તો આપણે ભારિત મધ્યક મળશે. ચલો શરૂઆત કરીએ. બુકની અંદર મિત્રો સ્વાધ્યાય 3.2 લઈએ, એમાં બીજા નંબરનો દાખલો. ચલો 3.2 ની અંદર દાખલા નંબર 2 લઈએ, કે જેમાં ખોરાકની વસ્તુ આપેલી છે, લખી દેવાનું ખોરાકની વસ્તુ જે આપેલી છે એ હું લખતો નથી. પછી ભાર આપેલો છે, ભારને શું કહેવાય, ડબલ્યુ કહેવાય, અને ભાવનો ટકાવારી ફેરફાર આપેલો એને એક્સ કહેવાય. એટલે કે દાખલાની અંદર રકમની અંદર ડબલ્યુ અને એક્સ આપેલા છે. તો ડબલ્યુ કેટલા આપેલા છે, 7, 10, 5, 8 અને 2, આટલું ડબલ્યુ આપેલું છે. અને સામે આપણને 134, 125, 115, 97 અને 120, તો આપણને આ બે કોલમ આપેલા છે. જો જરા ફરીથી રકમની અંદર લખેલું છે કે નીચેની માહિતી પરથી ભાવ આધારિત ટકાવારી ફેરફારનો ભારિત મધ્યક શોધો. તો મિત્રો, તમારે હવે આમાં મહેનત કરવાની જ નથી, તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે, કેલ્સી તમને કામ કરી આપશે કેલ્ક્યુલેટરના માધ્યમથી. આપણે તો એકદમ નોર્મલ શું જોઈએ, સૂત્ર તમને આવડતું હોવું જોઈએ કે ભારિત મધ્યકનું સૂત્ર ડબલ્યુ એક્સ છે. તો ડબલ્યુ એક્સ નો ગુણાકાર કરીશું, તો આ રીતે ડબલ્યુ અને એક્સ બંને નો ગુણાકાર. ચલો 7 × 134 = 338, 10 × 125 = 1250. જીટી નો ઉપયોગ કરવો હોય તો કરવાનો, મોડે નહીં કરવાનું, પછી જીટી પ્લસ ડાયરેક્ટ દબાવશો એટલે જવાબ ટોટલ આનો મળશે આપણને. હવે 115 × 5, તો અહીંયા 575 જવાબ આવશે. 8 × 97, તો જવાબ 776 આવશે. અહીંયા 240 આવશે. તો અહીંયા આપણે બંને કોલમનો ગુણાકાર થઈ ગયો છે. સરવાળો કરીએ, 938 +
1250 प्लस 575 प्लस 776 प्लस 240 तो અહીંયા જવાબ મળે 37 પગન 80 આનું ટોટલ કરીએ 7 પ્લસ 10 પ્લસ 5 પ્લસ 8 પ્લસ 2 તો 32 ફરીથી 32 તો આપણે આ બે નું ટોટલ મળી ગયું આપણી પાસે સૂત્ર છે ભારિત મધ્યક x બાર w બરાબર સિગ્મા w x અપોન સિગ્મા w એટલે કે w x નું સિગ્મા એટલે ટોટલ તો કે 37 79 અને સિગ્મા w નું ટોટલ 32 તો 37 79 ને આપણે 35 વડે ભાગીએ જવાબ આવે 118.09 કેની વાત કરેલી હતી તો કે અહીંયા રકમની અંદર ભાવનો ટકાવારી ફેરફાર તો આટલા ટકા ફેરફાર થશે 118.09 ટકા નો ફેરફાર જોવા મળશે આ એના મહત્વના પ્રમાણે એનું ભાર આપેલો છે તો મિત્રો અહીંયા દાખલ થઈ ગયો આટલું જ કરવાનું છે એકદમ સરળ કે બંનેનો ગુણાકાર કરો આનો સરવાળો આનો સરવાળો ક્યારેક ટૂંકો દાખલો આનાથી પણ ટૂંકો દાખલો કેવી રીતે તો કે તમને એમ કહેવામાં આવે સિગ્મા ડબલ્યુ એક્સ બરાબર આટલા અને સિગ્મા ડબલ્યુ બરાબર આટલા તો ગણતરી કરો તો ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકો અને જવાબ આવે કેટલો દાખલો પૂરો થયો તો કે 3.2 માં બીજો દાખલો આપણને આવડી ગયો ચલો ત્રીજા નંબરનો દાખલો જોવો મિત્રો 3.2 માં ત્રીજા નંબરનો દાખલો તો શું કીધું છે તો કે એક ઓફિસમાં કામ કરતા બે ઓફિસર 10 ક્લાર્ક અને 3 પટ્ટાવાળા લખી દેવાનું 3.2 માં ત્રીજા નંબરનો દાખલો તો w બરાબર તમને આપી દીધા બે ઓફિસર 10 ક્લાર્ક 3 પટ્ટાવાળા અહીં લખી દેવાનું નામ બરાબર એ વસ્તુ હતી એ બધા નામ લખી દેવાનું હું લખતો નથી ઓકે અહીંયા x આપેલા છે તો કે ઓફિસરની સંખ્યા 1000 છે ક્લાર્કની સંખ્યા 500 છે પટ્ટાવાળાની સંખ્યા 200 છે અને હવે પ્રશ્ન પૂછેલો છે કે દરેક વ્યક્તિનો ફાળો નીચેના કોષ્ટકમાં આપેલ છે ભારિત મધ્યકનો ઉપયોગ કરી વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક શોધો વ્યક્તિ દીઠ ફાળો હવે તમને આવડશે w અને x મિત્રો હવે હું દાખલો ન ગણાવું તો પણ તમને આવડે આનો સરવાળો આનો સરવાળો આના સરવાળા વડે આ સરવાળાને ભાગવાથી આપણને ભારિત મધ્યક રૂપિયામાં જવાબ મળશે આટલો ફાળો થશે એટલે તો અહીંયા આ પણ દાખલો ક્લિયર થયો ઉદાહરણ નંબર 13 અને સી ની અંદર 13મા નંબરનો પણ પ્રશ્ન છે સી ની અંદર 13મા નંબરનો પ્રશ્ન જોઈએ ચલો વિભાગ સી માં 13મો પ્રશ્ન તો અહીંયા વિભાગ સી કાઢીએ અને એમાં 13મો નંબર લ્યો એમાં તો રેડીમેડ કોષ્ટક આપી દીધેલું છે શું આપેલું છે તો કે ચલ x અને ભાર w ચલ x અહીં આપેલા છે 1500 800 અને 200 સામે w આપેલું છે 5 4 અને 1 તો યાદ કરો w અને x નો ગુણાકાર કરવાનો આનો સરવાળો અને આનો નહીં આ w નો સરવાળો કારણ કે x w x અપોન સિગ્મા w એટલે આના સરવાળાને આટલા વડે ભાગવાથી જો મિત્રો સરળ એકદમ ન સમજાવું તો પણ આવડ્યું છે તમને તો સેક્શન સી માં 13મો પતી ગયો અને લાસ્ટ અહીંયા ઉદાહરણ નંબર 13 જોઈએ કે ઉદાહરણ 13 માં શું વાત કરેલી છે તો અહીંયા ઉદાહરણ નંબર 13 એ પણ તમને આવડી જાય એવું છે જરા સમજો ઉદાહરણ 13 એમાં એવું લખેલું છે એક વિદ્યાર્થીને થિયરી પેપરમાં 35 ગુણ પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ અને મૌખિક પરીક્ષામાં 5 ગુણ તો સામે ગુણ આપેલા છે એને x કહેવાય કેટલા એકમાં 35 બીજામાં 15 અને પછી 5 તો સામે તે શાળાના પ્રકારની પરીક્ષાઓને અનુક્રમે 4 2 ને 1 ભાર આપવા ભારને શું કહેવાય w કયા કયા તો કે 4 2 અને 1 મિત્રો બુકમાં અલગ રીતે દાખલો ગણેલો છે આપણે આપણી મેથડ થી ગણો તમને જોતા એવું લાગશે તો મિશ્ર મધ્યક છે પણ એ જ છે બધું સરખું જ થયું તો w અને x નો ગુણાકાર કરજો આનો બંનેનો સરવાળો કરશો તો તમને એનો જવાબ ચોક્કસ અહીંયા જે આપેલો છે 25 એ તમને જવાબ મળશે બરાબર તો કેતા હોય તો ચલો આ દાખલો આપણે ગણીએ અને લેક્ચરને પૂર્ણ કરીએ 35 ગુણ્યા 4 140 ત્રીસ પાંચ એટલે કે આનું ટોટલ 7 થાય આનું 175 થાય તો આપણે સૂત્ર છે
सिग्मा डबल्यू एक्स अपॉन सिग्मा डबल्यू, तो 175 भाग्या 7, तो 175 ने 7 वडे भागिए तो जवाब आवे 25। तो અહીંયા આપણે ભારિત મધ્યક વાત કેની કરેલી હતી, તો કે દાખલાની અંદર જે વાત કરેલી હતી એ વિદ્યાર્થીઓના ગુણની વાત કરેલી હતી, તો છેલ્લે જવાબમાં તમારે 25 ગુણ એનો ભારિત મધ્યક થશે, બરાબર। તો આજે આપણે લેક્ચરમાં ભારિત મધ્યકનો અભ્યાસ કર્યો, વિડિયો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો। જો તમે ટેલિગ્રામ વાપરતા હો તો એમાં પણ अपनी चेनल पासवर्ड एजुकेशन छे, एमां पण तमे जॉइन थई शको छो। आगळना बीजा चेप्टरना पण तमारे वीडियो जोवाना बाकी होय तो आ नंबर पर मने व्हाट्सएप करशो तो पण हुं तमने ए वीडियो हुं तमने मोकली आपीश। तो मित्रों खास भारित मध्यकनी थियरी लखवानी, आ दाखला बधा गणवाना, सूत्र तैयार करवानो, प्रेक्टिस करवानी, गणतरी करवानी, अने खास भूलाय न जाय वारंवार दाखला गणो अने सूत्रनी तैयारी करो। तो मित्रों आजना लेक्चरमां भारित मध्यक आपणे जोयुं ए पूर्ण कर्युं। आवता लेक्चर में आपणे सरस मजानो टॉपिक गुणोत्तर मध्यक ए शीखवाना छे। तो मित्रों मळीए आवता लेक्चर में, आवजो।